આ ધનુર્વેદ આવો હોય, આમ હોય, આમ હોય, તેમ હોય, બધી આખી રચના કરેલી છે. વિશ્વામિત્ર આવે એટલે ખળભળાટ મચી જાય, ઓહો હો વિશ્વામિત્ર વિશ્વામિત્ર વિશ્વામિત્ર. એની પાસે બે શક્તિઓ છે, શાપાદપી શરાદપી. એ તપસ્વી છે એટલે શાપ આપી શકે છે, અને પોતે શસ્ત્રધારી છે એટલે શસ્ત્રથી પણ પ્રભાવ ઉભો કરી શકે છે. શાપાદપી શરાદપી, ખળભળાટ મચી જાય. ઋષિ આવ્યા, વિશ્વામિત્ર આવ્યા, વિશ્વામિત્ર આવ્યા. રાજાને ખબર પડી, રાજા દોડતો આવ્યો, દરવાજે આવીને ઉભો રહ્યો. હું તમને ભલામણ કરું છું, તમારે ત્યાં પણ કોઈ પ્રતાપી મહેમાન આવે તો દરવાજા સુધી લેવા જજો અને દરવાજા સુધી મૂકવા જજો. આ આપણી સંસ્કૃતિ છે, કોઈ નહીં તારા આંગણિયા પૂછીને, એવું કંઈક દુલાભાયા કાગે ગાયું છે ને, આ વિવેક છે. એક હાઈસ્કૂલમાં મારો કાર્યક્રમ, અને હું તો સમયસર પહોંચી ગયો પણ કોઈ હાજર નહીં, ગાડી ઊભી રહી, આમ ચારે તરફ જોયું તો કોઈ ના મળે. એક બે વિદ્યાર્થીઓ હતા, મેં કહ્યું તમારા સાહેબ ક્યાં છે? મને કે ઉપર બેઠા છે ઓફિસમાં. મેં કહ્યું જૈન કહો કે સ્વામીજી આવી ગયા છે, જૈન કહો. એ બિચારા દોડતા ગયા ને જૈન કહ્યું કે સ્વામીજી આવી ગયા છે. તો એમણે ત્યાં બેઠા બેઠા કહ્યું સ્વામીજીને અહીં મોકલ જાઓ એમ કહ્યું. એટલે દોડતા આવ્યો, આવીને મને કહે છે અમારા સાહેબ છે ને એ તમને ઉપર બોલાવે છે. આ અવિવેક કહેવાય. અને અવિવેક જો હું સહન કરી લઉં તો એનો અવિવેક કાયમ ચાલુ રહે. બાકી મને એવું કશું નહોતું. એટલે મેં કહ્યું જ્યાં તારા સાહેબને કહેજે કે સ્વામીજી જાય છે, જાય. એમને જઈને કહી આવ્યો કે સ્વામીજી પાછા જાય છે. એટલે છોકરું જઈને કહી આવ્યું કે સ્વામીજી. મેં કહ્યું પેલા ગાડીવાળાને કહ્યું કે રિવર્સ કર, ગાડી પાછી લે. એટલે દોડતો આવ્યો. જો આમને આમને વિશ્વામિત્રની જરૂર છે, આમને દુર્વાસાની જરૂર છે. દોડતો, અરે સ્વામીજી, અરે સ્વામીજી, અરે સ્વામી. મેં કહું ના 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 ના, જે જગ્યાએ તમે ઉપર બેઠા બેઠા મને, હું તમારો નોકર છું, હું કોઈ પગાર લેવા આવ્યો છું? ના, ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. અવિવેક છે. તમે જઈ અને દરવાજા સુધી એને આવકાર આપવા જાઓ, અને જાય ત્યારે પણ દરવાજા સુધી વિદાય કરવા જાઓ. આ તમારી ખાનદાની છે, આમાં તમારી શોભા છે. અકડાઈથી શોભા નથી વધતી હોતી, નમ્રતાથી વધતી હોય છે. અને જેમ જેમ તમે મોટા થતા જાઓ એમ એમ તમારી નમ્રતા વધતી જાય તો તમે વધારે સારા દેખાઓ. એટલે દશરથ તો સિંહાસન ઉપરથી ઓલ ઉઠીને દોડતા ગયા, ઓહો મારે ત્યાં વિશ્વામિત્ર આવ્યા, ધન્ય ધન્ય થઈ ગયો, ધન્ય ધન્ય થઈ ગયો, ચરણોમાં પડ્યા. આવો આવો પધારો, યોગ્ય આસન ઉપર બેસાડ્યા, થોડી આગડી અવડી વાતો થઈ, અને પછી કહ્યું કેમ પધાર્યા છો, કંઈ આજ્ઞા કરો, આ મારું રાજ્ય તમારું છે. વિશ્વામિત્રે કહ્યું પણ જે માગું એ આપીશ ખરો ને? હા, તમારા માટે કશું અદેય નથી, જે જુએ લઈ લો, આ મારું રાજ્ય તમારું જ છે બધું. આટલો મોટો પ્રભાવ, આટલો મોટો પ્રતાપ. તો હા, પણ મારે કોઈ રાજપાટ નથી જોઈતું, હું કોઈ પૈસો ટકો લેવા નથી આવ્યો, મારે તો તારા બે દીકરા જોઈએ છે. કારણ કે હું યજ્ઞ કરું છું, ધાર્મિક વિધિ વિધાન બધા કરું છું, અને અસુરો છે ને, આસુરી શક્તિ વધી ગઈ છે, એ અસુરો અંદર વિક્ષેપ કરે છે, વિઘ્ન કરે છે. મારે બે કમાન્ડો જોઈએ છે, બે કમાન્ડો જે ઊભા ઊભા મારા યજ્ઞોનું રક્ષણ કરે એવા બે કમાન્ડો જોઈએ છે. અને તે રામ અને લક્ષ્મણ જ જોઈએ છે, બીજા કોઈ નહીં પાછા. અને દશરથનું તો એકદમ મન અને તન બે સુકાઈ, ગરર, મારો રામ મારો લક્ષ્મણ ફૂલ જેવો કોમળ, એ અસુરોના વચ્ચે, રાક્ષસોની વચ્ચે, એને લઈ જવાય? ના 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 ના, આખું લશ્કર આપું તમને, સેનાપતિ આપું, જે કોઈ આપું, રામ લક્ષ્મણ નહીં. અને તરત જ વિશ્વામિત્ર કહેતા હતા કે હમણાં તો બોલતો હતો કે મારું રાજપાટ બધું તમારું છે. અમને ઘણા કહેવો, હું ઘણી વાર પૂછું ભાઈ આ બંગલો કોનો? બાપુ તમારો જ છે. પણ જો આપણે એમને એમ કહીએ કે હવે અમારો જ હોય તો તમે બીજે કંઈક જાઓ, તો પછી અમને જ વિદાય કરે કે તમે જ જાઓ ને. આ તો વ્યવહારિક, આ તો બોલવા ખાતર બોલવાનું છે. આ છોકરા બધા કોના છે કે બાપુ તમારા જ છે?
લાવો ત્યારે એક બે ચેલા બનાવ્યું, ના 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 જો જો મારા. આને વ્યવહારિક વાતો કહે છે, એને કોઈ સાચી ના માની લે. પણ વિશ્વામિત્ર તો એટલા ઉગ્ર થઈ ગયા, અને એ ઉગ્રતા વધુ ના આગળ વધે એટલે વચ્ચે મંત્રી પડ્યા, સુમંત મંત્રી. હું તમને ખાસ ભલામણ કરું છું, તમે જેમ જેમ ઊંચે વધતા જાઓ એમ એમ એક વચ્ચેનો બહુ પ્રામાણિક માણસ રાખો. આ વચ્ચેનો પ્રામાણિક માણસ છે એ તમને બચાવી લેશે, કારણ કે તમારા વ્યવહાર મોટા થતા જશે. અને આ વચ્ચેનો માણસ છે, ભૂલે ચૂકે કોઈ શકુની ના આવી જાય. દુર્યોધન વચ્ચેનો એક માણસ રાખેલો, પણ એને ભૂલ એ થઈ ગઈ કે એને શકુનીને રાખી લીધો. અર્જુને રાખેલો, પણ એની બુદ્ધિ સુજેલી એટલે એને કૃષ્ણને રાખેલો, અને કૃષ્ણને રાખેલો એટલે બેડો પાર થઈ ગયો. દાંપત્યમાં પણ આ જ વાત છે, દાંપત્યમાં પણ વચ્ચે એક માણસ જોઈએ. પતિ પત્ની બે લડ્યા હોય, ઝઘડ્યા હોય, એને ઠંડુ કરનારું એક માણસ જોઈએ. એમાં પેટ્રોલ છાંટનારું જો મંથરા મળી ગઈ તો બસ લાય લાય ને લાય થઈ જશે. ભાગ્ય જેવું કોઈ ઘર હોય કે જેમાં વચ્ચેના માણસની જરૂર ના પડતી હોય. એટલે અમારે નીતિકારને કહેવું પડ્યું, યોજકસ્તત્ર દુર્લભા. આ વચ્ચેનો માણસ ધારે તો મોટા ભડકા કરી શકે છે, અને ધારે તો મોટા ભડકા છે એને ગંગાજળ છાંટીને શાંત કરી શકે. વચ્ચેનો માણસ બહુ મહત્વનો છે. હું ઇન્દોરમાં રહું ઘણા વર્ષો પહેલાં, અને એક મહિના સુધી ગીતા ઉપર પ્રવચનો ચાલેલા, અને ત્યાં એક વાણિયા હતા, પંજાબી વાણિયા, પિસ્તોલ રાખે, વૃદ્ધ ઉંમર, પણ એની ખુમારી તમે જુઓ. ઘર બહાર છોડીને આવી ગયેલા અને છોકરાને બધું સોંપી દીધેલું, પણ કહેલું કે હું ધર્માદા નહીં ખાઉં, દર મહિને તારે મને 2000 રૂપિયા મોકલી આપવાના. અને જમાનામાં 2000 રૂપિયા તો બહુ મોટી રકમ હતી. હું મારો રોટલો ખાઈશ. પણ એટલો મુત્સદ્દી, એટલો ડાયો, એટલો વિવેક, દર મહિને નવા નવા સાધુઓ બોલાવે, અને 12 મહિના કથા પ્રવચનો ચાલુ જ રાખે. આશ્રમ ભર્યો ભર્યો લાગે, લોકોના ટોળે ટોળા ઉભરાય, અને પ્રવૃત્તિઓ સારી કરે. હવે બન્યું એવું કે એક સુરદાસ છે, એ પ્રવચનો કરે, અને બહુ જ્ઞાની, આંખો નહીં પણ જ્ઞાની બહુ. અને એમના પછી એક મહામંડલેશ્વર આવવાના, એ બહુ જ્ઞાની, બહુ વિદ્વાન, પણ થોડા અભિમાની પાછા. જ્ઞાનને અને અભિમાનને બહુ મૈત્રી હોય. અભિમાન ક્યાં ના રહે? જ્યાં દાસ ભક્તિ હોય ત્યાં હાથ જોડીને દાસ ભક્તિ હોય ત્યાં અભિમાન ના રહે અથવા ઓછું રહે. એટલે પેલા ત્યાં રેલવે સ્ટેશન ઉપર ઉતરેલા, આ ગયા એમને લેવા માટે ગયા. એટલે કે અત્યારે કોણ કથા કરે છે? કે પેલા પ્રજ્ઞા, ઓ અંધા, ઉસકો ક્યાં આતા હૈ. જો બોલવામાં કેટલો ફરક છે. ત્યાંથી જ પોતાનું સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું. એટલે આ સમજી ગયા કે આ માણસ છે, જ્ઞાની છે પણ અહંકારી છે. અને અહંકાર કદી પણ ઈર્ષ્યા વિનાનો હોય જ નહીં. અહંકારને ઈર્ષ્યા હોય જ, ઓ અંધા ક્યાં જાણતા હૈ. હવે સમજાવી બુજાવીને જેમ તેમ કરીને લાવ્યા. આ બાજુ પેલા પ્રજ્ઞાચક્ષુ છે ને, એના ઉપર એ રિએક્શન છે. એને કહ્યું, પેલા મહારાજ બહુ મહામંડલેશ્વર છે, એમને એ આવ્યા છે. અરે જવા દો, અહંકારનું પુતળું છે, ઉસકા તો મુંહ દેખના ભી પાપ હૈ. બે એકબીજાના સામ સામા વશિષ્ઠના વિશ્વામિત્રનું આજે ચાલે છે. હો, પહેલાં ચાલતું તેમ નહીં સમજવાનું, આજે ચાલે છે. પણ આમ યોજકસ્તત્ર દુર્લભ, આ મધ્યનો માણસ છે ને એ બહુ મહત્વનું સ્થાન રાખે છે. એટલે આમણે જઈ અને પાછા પેલા મહામંડલેશ્વર છે ને એમને જઈને કહ્યું કે સ્વામીજી, ઓ હમારે પ્રજ્ઞાચક્ષુ હૈ, ઓ આપકે તો બહોત પ્રશંસા કરતે હૈ, કે તો બડે જ્ઞાની હૈ, બડે મહાન હૈ, એસા 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 કરતે હૈ ક્યા, ઉનકી ઈચ્છા હૈ કે વો આપકે દર્શન કરને કો આવે, એસા બોલતા હૈ ક્યા, તો એસા કરો. વો બિચારા પ્રજ્ઞાચક્ષુ વો કહાં આયેગા, મેં ઉનકે દર્શન કરને આતા હું. તો કે નહીં હમણાં નહીં, હમણાં હમણાં ઉભા રહો જરા. વરી પાછા પેલા પ્રજ્ઞાચક્ષુ પાસે આવ્યા, આવીને કહે છે, મહારાજ પેલા મહામંડલેશ્વર તો આપના એટલા વખાણ કરે છે, એટલા વખાણ કરે છે
કે આવા તો કેટલા ભગવાન કા તો આ તો ચારે વેદ એમને કંઠસ્થ છે, એટલે એ તમારા દર્શન કરવા આવે છે. કેમ કા? અરે એવું તો બહુ બડા જ્ઞાની હે. જો બેયને સુધારી દીધા. યોજકસ્તત્ર દુર્લભ, પેલા સામે ચાલીને આવ્યા, આ એમને સામે લેવા ગયા, અને બેયના અંદર મૈત્રી થઈ ગઈ, પ્રેમ થઈ ગયો. તમે ધારો તો પેટ્રોલ છાંટીને ભડકો વધારે કરી શકો છો, પણ તમે ધારો તો ગંગાજળ છાંટીને ભડકો ઓછો કરી શકો છો. વચ્ચેનો માણસ કેવો છે એ બહુ મહત્વનો છે. અને ફરીથી તમને કહું છું, વચ્ચેનો માણસ ના હોય તો કોઈ વાંધો નહીં, પણ ભલા થજો કદી શકુનીને વચ્ચેનો માણસ ના બનાવજો, મંથરાને વચ્ચેનો માણસ ના બનાવજો, નહીં તો એ ઘર ઉજ્જળ કરીને છોડશે. એટલે મંત્રી છે ને એ મંત્રી વચ્ચે પડ્યા કે આ કામ બગડી રહ્યું છે. રાજાનો મોહ છે પુત્ર ઉપર, અને વિશ્વામિત્રનો આગ્રહ છે રામ અને લક્ષ્મણ ઉપર. એટલે એમણે ધીરે ધીરે કહ્યું, દશરથ મહારાજા, વિશ્વામિત્ર માગે તો ભલે માગે, આપો આપો, કશું થવાનું નથી. તમારા કરતાં વિશ્વામિત્ર તમારા પુત્રોનું વધારે રક્ષણ કરશે, તમે આપો, જરાય ચિંતા ના કરો. અને મંત્રીનો એવો પ્રભાવ છે કે રાજાને પણ એની વાત માનવી પડે, એટલો એનો પ્રભાવ છે. અને પછી હાના 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 કરતા રામ અને લક્ષ્મણ બેયને વિદાય કર્યા. આ ઘર કુકડી ના થઈ જાય, હવે જુવાવસ્થા આવી, મૂછનો દોરો ફૂટ્યો છે, ક્યાં સુધી ઘર કુકડી રહેવાની હતી. અને વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણ બંનેને લઈ અને નીકળ્યા છે, જઈ રહ્યા છે, જઈ રહ્યા છે. તો અસુરોનો સામનો થાય છે, એ બધું થતા 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 એમના ત્યાં રહ્યા આશ્રમમાં. આખો દિવસ રક્ષણ કરે છે, આખો દિવસ. અને સાંજ પડે છે એટલે બે રામ અને લક્ષ્મણ બંને વિશ્વામિત્રના પગ દબાવે છે, શરીર દબાવે છે, બાવડા દબાવે છે. પેલા સૂતા હોય, પડ્યા હોય, આખા દિવસના થાક્યા હોય, અને પછી એમના માલિશ કરે ને, કંઈ કરે ને, આ કરે ને, તે કરે ને, એ કરી રહ્યા છે. અમારે ત્યાં નીતિકારે લખ્યું છે, નિત્યમ વૃદ્ધોપસેવિના. હે ભાઈ, જે રોજ વૃદ્ધોની સેવા કરે છે, ચત્વારી તસ્ય વર્ધંતે આયુર્વિદ્યા યશો બલમ, એને ચાર વસ્તુઓ પ્રાપ્ત થાય, એનું આયુષ્ય વધે છે, એનું બળ વધે છે, એનો યશ વધે છે. અને આયુર્વિદ્યા યશો બલમ, એનું બળ વધે છે, એની વિદ્યા વધે છે, ખૂબ સેવા કરે છે. અમારે ઉત્તર ગુજરાતમાં એક પટેલ ગુજરી ગયા બિચારા, બહુ કરોડાધિપતિ, પણ બુદ્ધિ ઓછી. આ તો તમે કોઈ ખોટું ના લગાડતા, મારો અનુભવ એવો છે કે મોટા ભાગના કરોડાધિપતિઓ કરતાં એમના મુનિમોમાં વધારે બુદ્ધિ હોય છે. પણ એ મુનિમ તો 2-5 હજાર ઉપર સહી કરે, ને આ કરોડો કરોડોની થેલીઓ ભરતો હોય. મેં એક વાર એમને પૂછ્યું, ફલાણા શેઠ, આટલા વર્ષોથી હું તમારા સંપર્કમાં છું, મેં જોયું કે તમારામાં એટલી બધી બુદ્ધિ નથી દેખાતી, ઘણી વાર ગોટાળા કરી નાખો છો, છબરડા કરી નાખે ઘણી વાર, મુનિમો ઠીક કરી લે પછી, તો આટલો બધો પૈસો તમારા પાસે આવ્યો તો ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો? મને કે કહું સ્વામીજી, મેં કુકો કે અમે તો દૂર ગામડાના રહેનારા, અને ગામડામાં અમારું ઘર જરા પટેલોમાં મોટું ગણાય,